અમારા એક નેમર ગામમાં એક કોરોના પોઝિટિવ કેસ 11 તારીખના રોજ આવેલો છે, જેના અંતર્ગત સરકારશ્રીના ધારાધોરણ નિયમ અનુસાર જે પણ લોકો એમના સંપર્કમાં આવેલા હોય એમને આપણે 14 દિવસ માટે ઘરે ક્વોરન્ટાઇન કરવાના હોય છે. તો એમાં આપણે વેમર ગામના જે રહેવાસી જે પિન્ટુભાઈ રણછોડભાઈ પટેલ કરીને જે નવા ગામના રહેવાસી છે એમને પણ જે આ કોરોના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા હતા તેથી અમે લોકોએ અમારી મેડિકલ ટીમે એમને ક્વોરન્ટાઇન કરવા માટે પ્રોસિજર કરેલો હતો, એમને સમજાવેલા હતા. અમારા ક્વોરન્ટાઇનના રૂલ્સ પ્રમાણે જે પણ લેખિતમાં પણ આપણે એમને સલાહ સૂચન આપી અને સમજણ આપીએ છીએ એ કોપી પણ અમે એમની પાસેથી લીધેલી હતી, એમને પણ સમજણ તમામ પ્રકારની આપેલી હતી. અમારા તાલુકાના હેલ્થ ઓફિસર તેમજ અમારી મેડિકલ ટીમ, ગામના સરપંચશ્રી, આગેવાનો બધા પણ ત્યાં રૂમમાં હાજર હતા અને એમને બધું જ સમજાવેલું હતું. છતાં પણ અમને અવારનવાર ટેલિફોનિક તેમજ પોલીસ કર્મીઓની ત્યાં રૂબરૂમાં જે ડ્યુટી હોય છે, ગામના સરપંચશ્રી, ગામના રહેવાસી પણ ત્યાં સેવા બજાવતા હોય છે, એ બધાના કહેવા મુજબ અવારનવારથી હોમ ક્વોરન્ટાઇનના રૂલ્સનો એટલે કે નિયમનો ભંગ કરતા જોવા મળેલા છે. અને તેમને આટલું બધું સમજાવવા છતાં બી જે ખરેખર ખોટું છે અને નિયમ બહારનું કૃત્ય છે, તો એમને આટલી સમજણ આપેલી હોવા છતાં બી તેઓ ઘરની બહાર ખુલ્લેઆમ આવી રીતે ફરી અને જે પણ એમને માનો કે એમને પોલીસકર્મીએ પણ સમજાવવાની કોશિશ કરે તો પણ એ એકદમ ખૂબ જ આમ દાદાગીરીભર્યું વર્તન કરતા હતા. અને એટલા માટે અમે અમારી ટીમે એવું નક્કી કર્યું છે કે હોમ ક્વોરન્ટાઇન રૂલ્સના ભંગ બદલ એમની સામે સખત કડક કાર્યવાહી કરવી અને એમને તાત્કાલિક ધોરણે અમારા જે ક્વોરન્ટાઇન સેન્ટર છે ત્યાં આગળ અમારા જિલ્લા કક્ષાની ટીમના આદેશ અનુસાર ત્યાં આગળ અમે એમને તાત્કાલિક ધોરણે હાલમાં ખસેડીએ છીએ કે જેથી બીજી કોઈ જનતાને એમના લીધે કોઈ તકલીફ ના ઉભી થાય. Hey there. Subscribe to my channel and also press this bell icon so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.